નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડડે રિપોર્ટ અને હું છું આપની સાથે હિતવી. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને, તો જો વિગતો આવી રહી છે સામે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના દેશવ્યાપી દરોડા સામે આવી રહ્યા છે. હ્યુમન ટ્રાફિકિંગ સંદર્ભે દેશના અલગ અલગ શહેરોમાં એનઆઈએના દરોડા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વડોદરામાં એનઆઈએના દરોડા આવ્યા છે સામે. એનઆઈએની જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવા મામલે તપાસ પણ કરાઈ રહી છે. તો વડોદરામાં સુભાનપુરામાં આવેલા વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં યુઈએસ ઓફિસમાં દરોડા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈએની ટીમ દ્વારા મનીષ હિંગુ નામના આ શખ્સની જે ધરપકડને લઈને માહિતી આવી રહી છે. દિબાંશુ શાહ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી વિયેતનામ મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી કંબોડિયા મોકલી 35થી વધુ દિવસો સુધી તેને બંધક બનાવી રાખવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ફરિયાદીએ આરોપી મનીષ હિંગુને લોન લઈને 1.5 લાખ રૂપિયા ફી પણ ચૂકવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ઉપર લઈ જઈ હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ વિગત મેળવીશું ફોન લાઇન ઉપર સંવાદદાતા વડોદરાથી હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે આ ઘટના સામે આવી છે, હ્યુમન ટ્રાફિકિંગ લઈને જે દરોડા આવી રહ્યા છે સામે, વધુ અપડેટ શું આવી રહી છે? બિલકુલ, વિદેશ જવાની ગેરસેર ધરાવતા જે લોકો છે તેમના માટે આ લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય. કારણ કે આ કંબોડિયામાં ભારતીય નાગરિકો છે, તેમને ઘણા લાંબા સમયથી જે છે તે બંધક બનાવી રાખવામાં આવ્યા હતા અને તેમના પર અસહ્ય જુલમ જે છે તે ગુજારવામાં આવી રહ્યો હતો. ત્યારે આ ગુનાના સંદર્ભે જે વડોદરા સહિત દેશના અનેક સ્થળો પર એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે તેના દ્વારા દરોડા પાડવામાં આવે છે. અને વડોદરા શહેરની વાત કરીએ તો સુભાનપુરા વિસ્તારમાં વિશ્વમની કોમ્પ્લેક્ષ આવેલો છે અને તેના બીજા માળ પર યુએસ ગામની જે ઓફિસ છે તે આવેલી છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈની જે ટીમ છે તેમના દ્વારા સંયુક્ત ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને મનીષ સિંગુ નામનો એક શખ્સ છે તેની ધરપકડ જે કરવામાં આવી છે. આ મનીષ સિંગુ નામનો શખ્સ છે તેના દ્વારા દિવાંશુ સાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપવામાં આવી હતી અને વિઝા અપાવીને વિયેતનામ મોકલવામાં આવ્યો હતો. ત્યાં કંબોડિયા મોકલી 35 દિવસ સુધી આ જે ભોગ બનનાર છે તેને બંધક બનાવવામાં આવ્યો હતો અને તેના પર અસહ્ય જુલમ છે તે ગુજારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે મેં અગાઉ કીધું પ્રમાણે કે વિદેશ જવાની લાઈનમાં લોકો નહીં કરવાનું કરી બેસતા હોય છે, ત્યારે આજે ફરિયાદી છે એટલે કે ભોગ બનનાર મનીષ સિંગુ છે તેના દ્વારા લોન લેવામાં આવી હતી અને લોન લીધા બાદ લગભગ 1.5 લાખ રૂપિયા ફી જે છે તે વિદેશ જવા માટે ચૂકવામાં આવી હતી. ત્યારે જે આરોપી છે તેને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લઈ જવામાં આવ્યો છે. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે અન્ય કેટલા લોકોને એને આ રીતે જે વિદેશ છે તે મોકલ્યા છે. બીજી વાત કરીએ તો અત્યારે જે યુએસની ઓફિસ આવેલી છે વિશ્વમની કોમ્પ્લેક્ષમાં, એ ઓફિસ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈની ટીમ છે તેમના દ્વારા સીલ કરી દેવામાં આવી છે. એટલી હાર્દિક, એક મહત્વની વાત, હાલ મનીષ સિંગુની ધરપકડ કરી લેવામાં આવી છે. 1.5 લાખ રૂપિયા પણ ફી ચૂકવી હોવાની માહિતી છે. હવે તેની સાથે અન્ય કોઈ લોકો પણ આમાં સંડોવાયેલા હોય અને તે વડોદરા ખાતે જ રહેતા હોય અથવા તો ત્યાં તેઓની ઓફિસ હોય તેને લઈને કોઈ માહિતી વધુ? બિલકુલ, આ જે આખો મામલો છે ખૂબ જ ગંભીર મામલો છે. કારણ કે આ વિદેશ જવાની વાત છે ત્યારે અનેક લોકો જે છે તેઓ વિદેશ જવા માટે નહીં કરવાનું કરી બેસતા હોય છે અને જે આવા એજન્ટો હોય છે તેમના ચક્કરમાં ફસાતા હોય છે. ત્યારે આ જે ઓફિસ છે તે કેટલા સમયથી વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં કાર્યરત હતી, આજે આખું રેકેટ છે તેની સાથે કેટલા લોકો સંકળાયેલા છે અને અન્ય કેટલા લોકોને આજે ટોળકી છે તેમના દ્વારા ભોગ બનાવવામાં આવે છે અને વિદેશ મોકલવામાં આવે છે, એ તમામ પાસાઓની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. જેના કારણે જે આરોપી છે તેને અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે ઓફિસ છે ત્યાં લઈ જવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ કક્ષાના જે અધિકારી છે, એસટીપી ક્રાઇમ અથવા તો ડીસીપી ક્રાઇમ છે, તેમના દ્વારા સમગ્ર મામલે એક પત્રકાર પરિષદ જે છે તે યોજવામાં આવશે. અને પોલીસ સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે ઘણા લાંબા સમયથી આ જે ઓફિસ છે યુએએસ નામની જે કાર્યરત હતી અને અનેક લોકોને જે છે તેમના દ્વારા વિદેશ મોકલવામાં આવે છે, ત્યારે થોડીક ક્ષણમાં જયારે પોલીસ પત્રકાર પરિષદ જો છે ત્યારે સમગ્ર મામલા છે તેના પરથી પડદો ઉચકશે. હાર્દિક આભાર માહિતી બદલ. મધ્યપ્રદેશના રતલામમાં ભારે પવન સાથે વરસાદ થતા 2 લોકોના નિપજે મોત. પતરુ વાગતા 1 યુવકનું મોત, તો બીજા યુવકને શેડ પડતા નિપજ્યું મોત. વરસાદે ધબધબાટી બોલાવતા નેશનલ હાઈવે પરના બોર્ડ પડતા ખોરવાયો, તો અનેક જગ્યાએ બેનરો પડી જતા વાહન ચાલકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે પશુઓના તબેલા પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ચિંતામાં મુકાયા. અનેક રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. મધ્યપ્રદેશના શાહપુરના બુરહાનપુરમાં વાદળછાયા વાદળો બાદ વરસ્યો ધોધમાર વરસાદ. સતત 1.5 કલાકના વરસાદમાં અનેક રસ્તાઓ થયા પાણી પાણી. આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોએ લીધો રાહતનો શ્વાસ.
મધ્યપ્રદેશના ખંડાવામાં ઓમકારેશ્વરમાં ભારે પવન સાથે શરૂ થયો વરસાદ. તેજ પવનના કારણે અનેક મહાકાય વૃક્ષ થયા ધરાશાયી. એક બાજુ વૃક્ષ પડ્યા અને બીજી બાજુ રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા. ઝારખંડના જામતાડામાં દેખાય વાવાઝોડાની અસર. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદના કારણે તાપમાનમાં થયો ઘટાડો. આખરી ગરમી વચ્ચે લોકોએ લીધો રાહતનો શ્વાસ. ચક્રવાત રેમેલે રવિવાર રાત્રે બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું. વાવાઝોડાના કારણે બંગાળ અને બાંગ્લાદેશમાં અસર વર્તાઈ. અનેક સ્થળો પર તેજ પવન સાથે અનરાધાર વરસાદ. આલામમાં પણ ચક્રવાતના કારણે એલર્ટ. વાવાઝોડું રેમેલ બન્યું તીવ્ર. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં સાગર દ્વીપના ખેપપાડામાં રેમેલનું લેન્ડફોલ. 135 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમેલ તીવ્ર બન્યું. વાવાઝોડાના લેન્ડફોલ પહેલાના તીવ્ર પવન ફૂંકાતા દરિયામાં ઉછળ્યા મોજા. પશ્ચિમ બંગાળમાં રેમેલ વાવાઝોડાથી હવાઈ સેવા પર અસર. કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ. 394 ફ્લાઇટ્સ કેન્સલ. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમેલની ટ્રેન સેવા પર અસર. કોલકાતામાં તમામ ટ્રેન સ્થગિત કરાઈ. ટ્રેન સેવા પ્રભાવિત થતા સિયાહદલ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા. પશ્ચિમ બંગાળમાં રેમેલ વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. ચેતવણીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને અન્ય ટીમો તૈનાત કરાઈ. વાવાઝોડાની સૌથી વધુ અસર પૂર્વ મેદનીપુર, 24 પરગણા, સુંદરવન, મેંગ્રોવમાં થવાની સંભાવના. દક્ષિણ 24 પરગણામાં એનડીઆરએફની ટીમે ખડે પગે તૈનાત. 24 ગ્રામ પંચાયતમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. ગોસાબામાં અનેક ફ્લેટ અને શાળા રેસ્ક્યુ કેન્દ્રો બનાવવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુરમાં વહીવટીતંત્ર અને પોલીસ એક્શનમાં. જિલ્લાવાસીઓને પોલીસે આપ્યું ચક્રવાતનું એલર્ટ. બંગાળની ખાડી નજીક ન જવા અપાયા નિર્દેશ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી. રસ્તાઓ બ્લોક થતા વહીવટીતંત્રએ વૃક્ષો હટાવવા જહેમત ઉઠાવી. તમિલનાડુના દક્ષિણ જિલ્લામાં વરસાદી માહોલ. તમિલનાડુના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની અસર. હવામાન વિભાગે મન્નારના અખાત પર ભારે પવન ફૂંકાવાની આપી ચેતવણી. એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃક્ષો હટાવવાની કામગીરી કરી. રેમેલ વાવાઝોડાને પગલે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે રસ્તાઓ બ્લોક થયા. અનેક સ્થળોએ વીજ પ્રવાહ ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. પોલીસ એનડીઆરએફ સહિતની ટીમો બચાવ કાર્યમાં જોડાઈ. પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે રાજભવનના રેપિડ એક્શન ફોર્સ સાથે ચક્રવાત રેમેલથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ચોરોએ હદ વટાવી હનુમાન મંદિરમાં ઘૂસી લોખંડના સળિયાથી દાનપેટીનું તાળું તોડી કરી ચોરી. દાનપેટીમાં રાખેલી રોકડ લઈ ચોર ફરાર. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. મધ્યપ્રદેશના ખંડાવામાં નર્મદા જળ યોજનાની પાઇપલાઇનમાં લીકેજ. લાખો લીટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ. 7 દિવસમાં 4થી વાર પાણીની પાઇપલાઇનમાં થયું લીકેજ. રાજસ્થાનના શાહપુરમાં ખાતેડી મહોલ્લામાં કચરાના ઢગ અને કાદવ વચ્ચે ફસાઈ ગાય. પ્રશાસનને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ કર્મચારી ન પહોંચ્યા. બાદમાં રહીશો દ્વારા ભારે જહેમત બાદ ગાયને